परम पूज्य स्वामी श्री केटला महान, केटला दिव्य, छताय केटला सुलभ, अखंड ब्रह्म स्थिति, पळ मात्र पण प्रभुनु विस्मरण नहीं। स्वामी श्री एटले पूर्ण दिव्यता। आवा अगुणातीत पुरुषे कृपाए करीने आपणी साथे हित कर्यु। अरे आपणे खावा पीवा सुवा जेवी नानी नानी संभाळ पण जतनथी लीधी। तेमां तेमणे क्यारे पोताना देह सामु जोयु नथी। तेवो अखंड आपणा माटे घसाता ज रह्या। स्वामीश्रीना आवा जीवनना प्रत्यक्ष अनुभवी संत हरिभक्तोए एक पछी एक प्रसंगो कह्या त्यारे सौना हैया गदगदित थई रह्या। जो कि गुरुहरि शास्त्रीजी महाराजना समयथी ज तेओ भेड़ो वेठता आव्या छे, जेना साक्षी रूपे आजे पण स्वामीश्रीनी नासिका पर लाल चिन्ह शोभी रह्यु छे। सौनी विनंती थी कृपा करीने स्वामीश्रीए ते प्रसंग कह्यो। अटलादरा मंदिर ज्यारे चालतो तो प्रतिष्ठा नते थई अने त्यां पाया खोदी अने बधो चंतर पायानो ने बधो चालतो तो। अटलादरा मंदिर एटले गामडुं ज नानुं हतुं, वडोदरा तो अत्यारे वध्युं, पण ते त्यारे कोई त्यां अवाई जवाईनी विश्वामित्रीथी नीचे आ बाजू आवे तो लूटी पण ले एवी ए जातनुं गामडुं। ने त्यां शास्त्री महाराजे मथुरुभाईना आग्रहथी मंदिरनो आरंभ कर्यो, પણ ત્યાં પરિસ્થિતિ એવી કે શહેર નજીક એટલે કારખાના જે હોય એટલે કારીગર જે મજૂર વર્ગ છે એ બધા ત્યાં કારખાનામાં જતા રહે, પણ મંદિરમાં કોઈ સેવા આવી રીતે મજૂર વર્ગ આવે નહીં। શાસ્ત્રી મહારાજે પોતે નક્કી કર્યું કે આ કામ આપણે સત્સંગીઓ અને સાધુએ જ કરવું, એટલે લેબરનું કામ જે તગારા ઉપાડવા, ઈંટો આપવી, પથરા આપવા, એ બધું સંતોએ જ કરવું, અને આજુબાજુ ગામડામાંથી હરિભક્તોને બોલાવે આ રીતે કામ ચાલતું। હવે જ્યારે પાયાનું કામ એટલે મંદિરના પાયા બહુ પહોળા હોય, ઊંડા પણ હોય, એને ઉપર લાવવાના એટલે માલ ખૂબ અભેજ્યો, અભેજ એટલે ઘણો મોટા પ્રમાણમાં જોઈએ, અને ત્યાં તે ઘણી સિમેન્ટનું પ્રમાણ ઓછું હતું, પણ ચૂનાની અંદર આ કામ ચાલતું એટલે ચૂનો પીળવાનો, એટલે ઘણા આ બધા જાણતા છો કે ચૂનો છે એને ત્યાં તે વખતે આવા મશીનો નહીં કે મશીનોમાં પેલાય કરાવી તેજું, એટલે ત્યાં એ ગોળ કુંડાળું આપણે ચક્રકુંડ જેવું થાય એને કરે, અને એની અંદર એક મોટો પથ્થર હોય ગોળ, એની અંદર એક લાકડું મૂકવામાં આવે, એને એક વચ્ચે ધરી હોય અને બે બળદ તાણે અને પાછળ એક આપણો પાવડા જેવું હોય અડાઈ રાખે, એવી રીતે કરીને ચક્કીમાં ફેરવે। હવે ચક્કીની અંદર પહેલાં ચૂનો નાખવાનો, રેતી નાખવાની, બધું ચારે બાજુ બરાબર રીતે જેટલો પ્રમાણમાં નાખવાનું હોય એ મિક્સ ત્યાં આગળ ચૂનો પેલે નાખીને કરી દેવાનું, પછી પાણી રેડીને એ બળદને આટા ફેરવાના, એટલે 108 આટા ફરે ત્યારે ચક્કી પાકી થઈ જાય એવી એમની ગણતરી આપણે જૂના માણસોની, અને એ રીતે બધું કામકાજ ચાલે। હવે એ વખતે આ ચૂનો પીલવાનું કામ સંતો ભક્તોને કરવાનું, એ ચૂનો ચક્કીમાંથી નાખવામાં એમને કામ કરવાનું, પીલવાનું એમને, બહાર કાઢવાનું સંતોને, અને એ પાછો કાલવી અને કડિયાને આપવાનો એ પણ સંતોને। હવે ઉનાળાનો ટાઈમ હતો, તે ઘડીએ ખરેખર ઉનાળો હતો, ચૈત્ર વૈશાખના જેને તાપ કહેવાય, એટલે એવા માથું ફાટી નાખે એટલા કામ, એટલો બધો તાપ। શાસ્ત્રી મહારાજે આ વખત ત્યાં આગળ મને થયેલું કે તું અહીંયા રહેજે અને સેવા કરજે, એટલે એ ઘડી અમારા મુખ્ય ડીલર તરીકે પીપી સ્વામીના ગુરુ કહેવાય આનંદ દેવપ્રસાદ સ્વામી, દેવપ્રસાદ સ્વામી ત્યાં આગળ એના મુખ્ય હતા, એટલે બધાને ભેગા કરવા, બોલાવવા, કામે ચડાવી દેવા। શાસ્ત્રીમાનું કામ બહુ રેગ્યુલર હતું, ટાઈમ ટુ ટાઈમ, એટલે સવારે 7 વાગે ઘંટડી વાગે એટલે બધા કામે ચડી જવું જોઈએ, એટલે એ પ્રમાણે એ ટાઈમે ચડવાનું, અને 12:30 વાગે એટલે 12:30 છૂટવાનું, પછી પાછું 2 વાગે એટલે ઘંટડી વાગે એટલે સાંજના 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી કામ કરવાનું, એટલે એ રીતે ત્યાં આગળ ચાલુ। હવે આ પ્રમાણે જે ચૂનો ત્યાં જે આવેલો એ લઈને ત્યાં તમી નાખે, એટલે હું અને મારી જોડે 2 સંતો એવા બધા હતા કે અમે નાખીએ અને પીલીએ કરીએ। આ એ બધું કામ કેટલી વખત તારકાની અંદર વધારે પડતું થયું, અને ખૂબ રીતે માલ બહુ વધારે પ્રમાણે જોઈએ એટલે સવારે વહેલા ઉઠી અને ચક્કી તૈયાર કરવાની,
એટલે સાંજે પાછું એ કામ આખું પેલું જે પીલેલી હોય બધી વપરાઈ જાય એટલે સાંજે પાછું એ કામ આખું પેલું જે પીલેલી હોય બધી વપરાઈ જાય એટલે સાંજે બે ત્રણ ચક્કીઓ વધારે કાઢી અને પછી માલ સ્પેર કરીએ એટલે સવારના પોરમાં તત્કાળ માલ ચાલુ થઈ જાય એટલે માલને સ્પેર કરવો પડે બધો ઢગલો કરી નાખવો પડે એવી રીતે કામ બહુ રહ્યું ચૂનાનું ઉનાળાનો ટાઈમ અને આ બાજુ ચૂનો એટલે ગરમ ચૂનો બહુ જ ગરમ હોય એ નાખીએ કરીએ પીલીએ પછી હાથેથી લેવાનું કરવાનું બીજું થયું આવું એક મહિનો દોઢ મહિના સુધી આવું ચાલ્યું ચાલ્યું એટલે પછી મને ગરમી જરા વધારે થઈ ગઈ કારણ કે નાનું શરીર ન તેકડે કે આપણે બહુ આવું કષ્ટ બેઠેલું નહીં અને સ્વાભાવિક રીતે આ સ્વામીને રાજી કરવાનું તાન સ્વામીની આજ્ઞા છે સ્વામીનો આદેશ છે એટલે બધાએ પોતે ખૂબ સારી રીતે મહેનત કરે અને કેટલી વખત દેવ સ્વામીનો આગ્રહ બહુ કે માલ ખૂટવો ના જોઈએ એટલે કદાચ 12 વાગે જમ્યા હોય ને 1 વાગે કામે ચડાવી દે અને એ રીતે મહેનત કરાવે એ મહેનત પણ બધી કરતા એમાં કંઈ વાંધો નહોતો પણ એ કંઈક ભગવાનને કરું એટલે શરીરની અંદર બધો ચાઠાં ચાઠાં થઈ ગયા ગરમીને કારણે આખા શરીરની અંદર આમ ચાઠાં ઢાંબા ધાંબા પડ્યા હોય એવા બધા થઈ ગયા અહીંયા ત્યાં હાથે પગે આમ બધે અહીંયા અમોડા ઉપર બધે ચાઠાં ઢરા થઈ ગયા એટલે એ રીતે ત્યાં શરીર ઉપર ગરમી ખૂબ થઈ ગઈ પછી કામ એ તે ના થાય તો પણ અમારા દેવ સ્વામી કહે છે ના આપણે માણસ ઓછા છે એટલે કામે આવવું પડે તો આપણે તો જતા કે કંઈક વાંધો નથી શરીર તો છે પણ હવે સ્વામી આ કામ છે એટલે કરિયા ખોટી થાય બરાબર ને એ કરતો પછી સ્વામી એ પ્રમાણે ભરૂચ ગયેલા અને ભરૂચમાં કંઈ બીમાર થયા અને બીમાર થયા પછી પોતે જગડે અકાભાઈ એમની સાથે હતા સ્વામીને અને બહુ જાડા થઈ ગયા અને બહુ એ પ્રમાણે મંદવાડ જેવું થયું અને તે પછી ત્યાં સ્વામી પોતા એક સંત અક્ષરજીવ નહોતા અકાભાઈને જાડેશ્વર ગયા જાડેશ્વર સમાચાર આવ્યા એટલે હું એમના દર્શન કરવા માટે ગયો અહીં અટલાદરેથી એક સંતને લઈને ત્યાં ગયો એટલે પછી સ્વામી દંડવત કરીને પગે લાગ્યા પછી વાત કરી કે કેમ કામ ચાલે છે સ્વામીએ જોયું કે આ શરીરમાં આમ કેમ થઈ ગયું એટલે મેં કહું સ્વામી આ બધું ગરમી લાગી છે અને ચાઠાં થઈ ગયા છે એટલે સ્વામી કહે છે ઓ આવું થઈ ગયું બહુ આ તો એ થઈ ગયું એમ કરીને પોતે બેઠા થઈને આખા શરીર આમ હાથ ફેર્યા અને સ્વામિનારાયણ સ્વામીને પોતે બોલે આમાં હાથ ફેર્યા આખે શરીરે 2, 3, 4, 5 વખત ફેર્યા મને કહે જ્યાં મટી જશે આ વાંધો નહીં આવે અને એ પછી એ સ્વામીની દયાથી બધા જે શરીર ઉપરના ચાઠા હતા એ બધા ધીરે ધીરે મટી ગયા અને એ મટતા મટતા એક જ ડાઘો રહી ગયો છે નિશાની રૂપે એ આપણે અત્યારે દેખાય છે એટલે કહેવાનું છે સ્વામીને આ પ્રમાણે સેવાનું બહુ અંગ કારણ કે મંદિરો થતા એમાં સંતોને કહેવામાં જોડતા પણ સંતો બહુ પ્રેમથી ભાવથી કરતા હતા એટલે એ પ્રસંગે એક સ્વામીની દયા એમને આ શરીરથી કંઈ કામ લેવું હશે આ શરીરથી ઘણી સેવાઓ લેવી હશે એટલે એમની દયાથી આ શરીર છે ચાલે છે જોકે મહારાજના પણ એવા આશીર્વાદના આ છે એટલે શરીર ભગવાને આપ્યું છે એમના આશીર્વાદ છે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ સેવા કરવાની છે અને આ બધાને રાજી કરવાના છે માટે આ બધા રાજી થાઓ એ જ પ્રાર્થના